पालमपुर तालुकाना जगाणा गामे 36 वर्ष पहला गामतळनी श्री सरकार जमीन खादी ग्राम उद्योग ने लोकोने रोजगारी मळे ते हेतुथी फाळवाई हती, परंतु खादी ग्राम उद्योगे 36 वर्षथी आ जमीन उपर एक पण रोजगारीनी तको उभी करी नथी अने जमीन फाजल पड़ी रही छे। हवे आ जमीन खादी ग्राम उद्योग प्रीमियम मतपात्र करी रोकड़ी करी लेवा मांगे छे, जेनो ग्रामजनोए विरोध कर्यो छे। ग्रामजनोनुं कहेवुं छे के हवे आ जमीन जगाणा ग्राम पंचायतने मळे तो गामनो विकास थाय अने गामना युवानो माटे कंईक प्रवृत्तिओ करी शकाय। 36 वर्ष पहला सरकारे ज गामनी गामतळ जमीन खादी ग्राम उद्योगना हेतुसर फाळवी हती, परंतु 36 वर्ष सुधी खादी ग्राम उद्योगे आ जमीन उपर कोई पण प्रवृत्ति न करी अने जमीन फाजल पड़ी राखी अने हवे आ जमीन खादी ग्राम उद्योगना संचालकोए वेची देवानी पेरवी करी छे, जेने लईने जगाणा ग्रामजनोना जगाणा युवक मंडळनो विरोध छे अने युवकोनुं कहेवुं छे के जो जमीन ज ग्राम पंचायतने मळे तो युवानोना अने ग्रामजनोना विकासमां आ जमीननो उपयोग थई शके। ग्राम उद्योग ने सरकारे 38 वर्ष अगाउ फाळवी हती, तेथी आ जग्याने सरकारे खादी ग्राम उद्योगे कोई पण कार्य करेल नथी अने आजे जमीनना भाव आसमाने पोक्या छे, एटले खादी ग्राम उद्योग आने वेचवा मागे छे अने जाण पण नथी करती गाम लोकोने के आ जग्या तमारी छे। ज्यारे त्यारे अमने खबर पड़ी, जेथी अमे कलेक्टर कचेरी कलेक्टरश्रीने મામલતદારશ્રીને આવેદન બી આપ્યા છે, પણ ત્યાંથી કોઈ યોગ્ય જવાબ નથી આવ્યા। આ જગ્યા અમારે ગામને પરત મળે અને ગામ લોકો માટે અમે કંઈક સારું કરીએ એ હેતુથી આ જમીન અમે કોઈ કદાપી વેચવા નહીં દઈએ અને સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આનો યોગ્ય નિકાલ અને ન્યાય મળે અને આ જમીન ગામને મળે, જગાણા ગામને મળે, જેથી કરીને ગામ આના પર કંઈક સારું કરે એવી હું સરકારશ્રીને માગણી કરું છું। હવે મુદ્દાની વાત કરીએ તો આ જગ્યા 1984માં જગાણા ગ્રામ પંચાયતે ખાદી વિભાગને એક એમના માંગણી સ્વરૂપે ગામની જગ્યા એમને 1984ના અંદર ફાળવી હતી, એ પણ એકદમ મફતના ભાવે જે તે વખતે ગ્રામ પંચાયતે એમને આપી હતી। હવે આ જ જગ્યાનો આજે હાઈવે ટચ જગ્યા હોવાથી બંને બાજુ ડેવલપ થવાથી આ જગ્યાના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે, માટે ખાદી એક બદ ઈરાદાથી આ જગ્યા વેચી અને પોતપોતાની ઘર ભરવાની વાત છે, માટે આ જગ્યા એ ગામમાં રહે અને ગામના હિત માટે રહે માટે આ જગ્યાનો અમે વેચવા નથી દેવા માગતા અને આ જગ્યા જગાણા ગામના હિત માટે આ જગ્યા ગામમાં જ ફળવાય વળતી અથવા એમનો ઉપયોગ ન કરવો તો જગાણા ગામને રિટર્ન પરત કરે અને આ જગ્યા ની અરજી ન વેચાય એ માટેની અમે 3-4 અરજીઓ કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ અને ત્યાં અમને ખાદીને પણ રૂબરૂ આપી છે, છતાં અમને કોઈ એમનો જવાબ મળ્યો નથી અને આ જગ્યા જો એમને વેચવા માગતા હોય અથવા વેચાય તો એના માટે અમે આંદોલન કરી અને આ જગ્યા ન વેચાય એના માટે જંગી આંદોલન કરીશું ગામરૂપી અને કલેક્ટર ઓફિસનો પણ ઘેરાવ કરીશું, આ જગ્યા વેચવા નહીં દઈએ। 1984માં જગાણા ગામની શ્રી સરકાર ગામતળની જમીન ખાદી ઉદ્યોગોને અપાઈ હતી, જો કે અત્યારે આ જમીનને પ્રીમિયમ પાત્ર કરીને વેચી દેવાની પેરવી કરી છે, ત્યારે ગામના યુવકો અને ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। ગામના સરપંચ સહિત ગ્રામજનોનું માનવું છે કે આ જમીન હવે જગાણા ગ્રામ પંચાયતને સરકાર પરત આપે જેથી ગામમાં ગામતળ નથી અથવા તો હોસ્પિટલ જેવી સુવિધાઓ ઊભી કરી શકાય અથવા તો લોકોને રહેવા માટે પ્લોટ આપી શકાય અને તેને લઈને સરકારને વિનંતી કરે છે કે આ જમીન ગામની પાછી મળવી જોઈએ। એક તો 1984માં સરકારે આ ખાદી ગ્રામ માટે અને લોકોને રોજગારી મળે અને હાથવણાટના કારીગરોને રોજગારી મળે એના માટે આ સરકારે આપેલી જમીન હતી 99 વર્ષના ભાડાપટ્ટે, તો એનો ઉપયોગ બિલકુલ થયો નથી આ દિન સુધી અને હવે એ લોકોને ભાવ જમીનના ભાવ જગાણા આજુબાજુ ઊંચકાણા તો એ લોકોએ વેપાર કરવા માટે પ્રાઇવેટ વેપાર કરવા માટે ગાઢી છે જગ્યા, તો અમારો ગામ વતીથી અને ગામ પંચાયત વતીથી એનો સખ્ત વિરોધ છે અને જો સરકાર આમાં જો ચેન્જ નહીં કરે અને રોકે નહીં તો અમે એને ઉગ્ર આંદોલન કરીશું। 38 વર્ષથી આ જગ્યા પડી હતી, આ જગ્યાનું આજે વેલ્યુએશન વધ્યું એટલે બધો મોટો માથો આમાં મિલીભગત કરવાની તૈયારી કરી રહ્યા છે, એટલે આ જગાણા ગામના અમારા બધા લોકો ભેળા થઈ અને અમે આ જગ્યાનું કોઈ નિરાકરણ આવે અને જગાણા ગામને મળે એ માટે અમે બધા લોકો ભેળા થઈ અને બધું જે કાર્યવાહી કરવી હોય એ કરવા તૈયાર છીએ। ખાદી ગ્રામ ઉદ્યોગે જમીન વેચી દેવાની પેરવી કરતા જગાણા ગ્રામજનોને જ ગામના યુવકોએ હવે બાયો ચડાવી છે, કોઈ પણ હિસાબે આ જમીન મેળવવા જગાણા ગામની કમરકસી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ પણ હવે આ સમગ્ર જમીનના મામલાની તપાસ કરાવી ત્યારબાદ નિર્ણય કરવાની તાકીદ કરી છે, ત્યારે ગ્રામજનોના હેતુસર આ જમીનનો ઉપયોગ થાય અને જમીન કયા હેતુથી ફાળવવામાં આવી છે તેની તપાસનો આદેશ પણ જિલ્લા કલેક્ટરે આપ્યા છે।
કે આવી જમીન કોઈ ફાળવણી થયેલી હશે તો રેકર્ડથી એની ચકાસણી કરી લઈશું. સ્થળ સ્થિતિ એ શું એની સ્થિતિ છે એની પણ ચકાસણી કરી લઈશું. અને જે શરતોથી એને જમીનના હુકમ વગેરે થયેલા હશે તો એ શરતોનું પ્રોપરલી પાલન થયેલું છે કે નથી થયેલું એની વિગતવાર ચકાસણી અમે કરી લઈશું. અને જો એમાં કંઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવા પાત્ર જણાતી હશે તો ચોક્કસપણે એમાં કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય છે એ અમે એન્શ્યોર કરીશું. ગ્રામજનો વિકાસ માટે આ મહામૂલી જમીન ગ્રામજનોને મળે એ હેતુથી આગામી સમયમાં ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે અને ગામના વિકાસમાં પાછી પાની નહીં કરે. જે પણ પ્રકારે લડત લડવી પડશે તે લડત પણ લડશે. અને ગ્રામજનોનો પણ ખાદી ગ્રામ ઉદ્યોગ સામે વિરોધ છે. હવે જોવું રહ્યું એ કે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે.